ભારે ઉકળાટ બાદ રાજ્યની અંદર વરસાદની એન્ટ્રી. ગુજરાત રાજ્યમાં ઘેલી ચિત્રા નક્ષત્રમાં જળ હોનારત સર્જાઈ શકે છે. ગુજરાતની અંદર ફરી એકવાર આજથી લઈને આગામી 3 દિવસોમાં ઠેર ઠેર જિલ્લાઓમાં આબ ફાટતું જોવા મળી શકે છે. બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલી સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર અસરોને જોતા ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાવા જઈ રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી 28 તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપર ગરમી બફારાની સાથે પુષ્કળ ઉકળાટ સર્જાઈ રહેલો જોવા મળ્યો છે. સાથે સાથે બંગાળની ખાડીની સિસ્ટમ હવે દિશા બદલીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે, જેના કારણે ગુજરાતમાં રાત્રિ દરમિયાન જોવા મળી શકે છે અનેક જિલ્લાઓમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી. ગુજરાતની અંદર સાયક્લોનિક સિસ્ટમની અસરોને જોતા એક સિસ્ટમનો મજબૂત ઘેરાવો ગુજરાતમાં સર્જાઈ રહેલો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આવનાર ઘેલી ચિત્રા નક્ષત્રની અંદર અનેક જિલ્લાઓ પાણીમાં ડૂબતા ફરીથી જોવા મળી શકે છે. અત્યારે વધી રહેલા ગુજરાતમાં બફારાના પ્રમાણને જોતા, ઉકળાટના પ્રમાણને જોતા ગુજરાત રાજ્યની અંદર 8 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદની આગાહી આગામી નક્ષત્ર એટલે કે ચિત્રા નક્ષત્ર માટે ગુજરાતમાં નવી આગાહી કરવામાં આવી રહી છે, જેમાં હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર ગુજરાતમાં આજથી લઈને આવનાર 7 દિવસ સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે અત્યારે સિસ્ટમનો પટ્ટો ગુજરાતમાં તીવ્ર અસરો દર્શાવી રહેલો જોવા મળી ચૂક્યો છે. સાથે સાથે અરબ સાગરમાંથી બેંગલવી મુંબઈ અને ગુજરાતના વિસ્તારો ઉપર પણ અત્યારે પવનોની ઝડપોની અંદર મોટો ફેરફાર જોવા મળી ચૂક્યો છે અને ગુજરાત સુધી સિસ્ટમનો ઘેરાવો લંબાયેલો હોવાના કારણે સતત દબાણ હવે ગુજરાત ઉપર સર્જાઈ રહેલું જોવા મળી ચૂક્યું છે. ગુજરાતની અંદર હવે છેલ્લે છેલ્લે વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા ચોતરા કાઢી નાખે તેવા ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં હવામાનના નિષ્ણાંતો દ્વારા ગુજરાતની અંદર રાતોરાત તાબડતોબ મોટા આગાહીની સાથે અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે. અત્યારે થાઈલેન્ડ, વિયેતનામ, મ્યાનમારના વિસ્તારોથી લઈને દક્ષિણ ભારતીય વિસ્તારોમાં એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે અને અરબ સાગરના દરિયામાંથી પણ તોફાની પવનો બંગાળની ખાડીના વિસ્તારોમાં એક નવી સિસ્ટમ સક્રિય બનાવતા જોવા મળી રહ્યા છે અને ભેજયુક્ત પવનો બંગાળની ખાડીમાં એકઠા થવાના કારણે અત્યારે એક નવી સિસ્ટમ બંગાળની ખાડીમાંથી સર્જાઈને અનેક રાજ્યોની અંદર જેમ કે ધાનબાદ, અલ્હાબાદ, નાગપુર, ભુવનેશ્વરના અનેક પંથકોમાં ગુજરાતના વિસ્તારની સાથે મુંબઈ, હૈદરાબાદ, બેંગલુરુ, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં, બેંગલુરુની સાથે મદુરાઈના વિસ્તારોની અંદર પણ ગુજરાતની અંદર હવેથી તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત જોવા મળી શકે છે અને આજની રાતથી ગુજરાતમાં તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને મોટું પૂર્વાનુમાન મળતું જોવા મળી શકે છે. એટલે કે નવી સિસ્ટમ એક્ટિવેટ થવાના કારણે ગુજરાત ઉપર અત્યારે બારે મેઘખાંગા થયા હોય તેમ અત્યારે તોફાની પવનોની સાથે ગુજરાતમાં નવી સિસ્ટમોની અસરો વધતી જોવા મળી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો કે અરબ સાગરમાંથી બંગાળની ખાડીના દરિયા સુધી અત્યારે ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમની અસરોને જોતા અત્યારે ભારે ગરમીની સાથે બફારો વધતો જોવા મળ્યો છે અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં તીવ્ર ઉકળાટ વધતો જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર લોકો હવે પરસેવે નહાઈ રહ્યા હોય તેવો માહોલ જોવા મળ્યો છે.
ઉભા ઉભા પણ લોકોને પરસેવો છૂટતો જોવા મળી ચુક્યો છે. આમ રાજ્યની અંદર આજથી લઈને આવનાર 3 દિવસમાં જે સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનતી જોવા મળી રહી છે, જે સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી હોવાના કારણે ગુજરાતમાં આજથી આગામી 3 દિવસોની અંદર ગુજરાત ઉપર મોટા પલટા આવવા અંગેનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. જેમ નવી સિસ્ટમ સક્રિય થવાની સાથે ગુજરાતની અંદર અત્યારે અરબ સાગરના દરિયામાં અને બંગાળની ખાડીના દરિયાની અંદર કંઈક નવા જૂની નવી હલચલ સક્રિય થઈ હોય તેવા એંધાણો આપવામાં આવી રહ્યા છે. અને ગુજરાતની અંદર આજની રાત્રિથી મેઘરાજા તોફાને ચડ્યા હોય તેમ રીતસરનું મેઘ તાંડવ ગુજરાતમાં શરૂ જોવા મળી શકે છે, જેવી નવી આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે. સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચોમાસુ હવે વિદાય લેવાની તરફ આગળ વધતું જોવા મળ્યું છે. પરંતુ હવામાન નિષ્ણાંતોના મતે ગુજરાતમાં હજી પણ 15 થી લઈને 20 દિવસ સુધી ગુજરાતમાં ચોમાસુ તીવ્ર અસરો દર્શાવતું જોવા મળી શકે છે. સાથે સાથે નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ગુજરાતમાં 3 થી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. કારણ કે અત્યારે બંગાળની ખાડીના દરિયામાં બનતી નવી સિસ્ટમને જોતા અને ગુજરાત રાજ્યની અંદર આવનારી 27 તારીખ થી લઈને 5 ઓક્ટોબરની વચ્ચે ચિત્રા નક્ષત્ર બેસવા જઈ રહ્યું છે. અને ઘેલી ચિત્રા નક્ષત્રમાં ગુજરાતમાં વાદળો ફાટતા જોવા મળી શકે છે. વીજળીના ચમકારાની સાથે જે અત્યારે ગુજરાતમાં ઉકળાટ સર્જાતો જોવા મળ્યો છે, આ ઉકળાટને વિખેરી ફિકેરી નાખે તેવા જળ બંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાતમાં આજથી લઈને આવનારા 3 દિવસ માટે મોટીને મહત્વની આગાહી જાહેર કરવામાં આવી રહી છે. નવી આગાહીને જોતા ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અત્યારે ભારે અસરો વધતી જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજની રાતથી અનેક પંથકોની અંદર જળબંબાકાર વરસાદ ગુજરાતમાં શરૂ જોવા મળી શકે છે, જેમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર આજની રાતથી વલસાડના જિલ્લાની અંદર આહવાના પંથકોની અંદર વ્યારાનો વિસ્તાર, સુરતના જિલ્લામાં નવસારી ડાંગની સાથે તાપીના જિલ્લાની અંદર, તે ઉપરાંત ભરૂચના જિલ્લાની અંદર, નર્મદાના જિલ્લાની અંદર રાજપીપળા અને આમોદના પંથકોમાં, આમ દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજની રાતથી ચોમાસાની વિદાય પહેલા હજી પણ વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા છેલ્લે છેલ્લે ગુજરાતમાં ધબધબાટી બોલાવતા હોય તેમ મેઘરાજા તોફાની બેટિંગ ગુજરાતમાં દર્શાવતા જોવા મળી શકે છે. અને આજથી લઈને આવનાર 3 દિવસ માટે ગુજરાતની અંદર તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવી રહ્યું છે. જો કે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં પણ હલચલ સક્રિય થવાની સાથે અત્યારે સિસ્ટમનો પટ્ટો લંબાઈને ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, ઉના, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢની સાથે બોટાદના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ આ વિસ્તારો માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે આગામી 2 દિવસોમાં મધ્ય ગુજરાત ઉપર પણ વાદળોના ઝુંડ ઘેરાઈને તીવ્ર ભયંકર અસરો દર્શાવતા હોય તેમ અહેમદાબાદના જિલ્લાની અંદર આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ 4 ઇંચ સુધીનો વરસાદ ખાબકતો હોય તેમ ભારે એલર્ટ મધ્ય ગુજરાત માટે પણ જાહેર કરવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બાડેલીની સાથે નળિયાના વિસ્તારોમાં અત્યારે કચ્છના સંપૂર્ણ વિસ્તારોમાં અરબ સાગરમાંથી તોફાની પવનો ફૂંકાવાની અને વાદળોવાળા ઝુંડ કચ્છની અંદર આવવાની શરૂઆત જોવા મળી છે. અત્યારે કચ્છની અંદર હળવા વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના
ઉત્તર ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજથી લઈને આગામી 3 દિવસોમાં અનેક જિલ્લાઓમાં આભ ફાટતું હોય તેવા ભારેથી લઈને જળબંબાકાર વરસાદ વરસવા માટે ગુજરાતની અંદર તીવ્ર ચેતવણી પણ દર્શાવવામાં આવી રહી છે।